नमस्कार, न्यूज सिटिंग गुजरातीमां आपનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. મહત્વના સમાચારો પર નજર કરીશું તો અરબ સાગરમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. ગુજરાતમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગની આગાહી છે 24 કલાક સુધી ઠંડીનો ચમકારો રહેશે. 48 કલાક બાદ 2-3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે 10 ડિગ્રી. જી હા, અને અમદાવાદમાં 16 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 14 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. अगले 5 दिन में गुजरात स्टेट में मोस्टली ड्राई वेदर रहने का संभावना है, लेकिन क्लाउड एक आध हफ्ता क्लाउड रह सकता है. बारिश होने का संभावना ज़्यादा नहीं है. एंड टेम्परेचर वाइज देखा जाए तो अगले 24 आवर्स के लिए नो लार्ज चेंज में रहेगा. जैसे टेम्परेचर रिपोर्ट हो रहा है इससे ही टेम्परेचर रहने का संभावना है, लेकिन 24 आवर्स का बाद इवन 48 आवर्स का बाद कहीं कहीं जगहों में टेम्परेचर राइज होने का संभावना है बाय 2-3 डिग्री सेल्सियस. अभी लोएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है नलिया में 10 डिग्री सेल्सियस और अहमदाबाद में 16 डिग्री सेल्सियस, इवन गांधीनगर में 14 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है. तो खेड़ा जहरीला सीरप कांड केस में जिला पुलिस से मोटा खुलासा कराया छे. 7 लोगों ना जीव लेनारा आ कांड में पुलिस अत्यार सुधी में 7 लोगों की धरपकड़ करी छे. सीरप कांड में तपास करती स्पेशल इन्वेस्टिगेशन टीम नी तपास में खुलासा थया छे. सीरप कांड मामले 7 आरोपियों की धरपकड़ करवामां आवी छे, जेमां 1 आरोपी ने जुडिशियल कस्टडी माटे मोकलायो, ज्यारे 6 आरोपी हाल रिमांड पर छे. આ તમામ રીતે જોવા જઈએ આ તપાસમાં અનેક મહત્વના પુરાવા પણ સામે આવ્યા છે. સીરપ કાંડમાં કુલ 7 આરોપીઓની સંડોવણી સામે આવી છે, જેમાંથી 2 આરોપી કિશોર સોઢા અને તેનો ભાઈ ઈશ્વર સોઢા કરિયાણાની દુકાન પર સીરપ વેચતા હતા. આ 2 ભાઈઓને યોગેશ સિંધી આયુર્વેદિક સીરપ પહોંચાડતો હતો. યોગેશ સાથે 2 આરોપીઓ સંડોવાયેલા હતા, ભાવેશ સેવકાણી અને નીતિન કોઠવાણી. આ લોકો મુંબઈથી તોફિક મુકાદમ નામના આરોપી પાસેથી ઇથેનોલ મંગાવતા હતા. આ સિવાય યોગેશ સિંધી ને ત્યાં બોટલ ફિલ કરવાનું કામ કરતા હતા. રાદેવસિંહ વાળી ની પણ ધરપકડ કરવામાં આવી છે. જે ફૂડ એન્ડ ડ્રગ નો લાયસન્સ છે, બેવરેજીસ નો, ફૂડ નો, આયુર્વેદ ફાર્મા ના, એવા અલગ અલગ લાયસન્સ એને મેળવેલા અને એ લાયસન્સ ને આધારે એ બેવરેજીસ ના નામે આયુર્વેદિક સિરપ બનાવતા અને આયુર્વેદિક સિરપ ની અંદર સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ ની જે વાત હોય છે એના બદલે ડાયરેક્ટ મુંબઈ થી ઇથેનોલ લાવીને ઉમેરતા, એ બાબતના તમામ પુરાવાઓ મળેલ છે. જે યોગેશ છે એ અગાઉ ભરત નકુમ, જે હાલમાં ઓલરેડી જેલમાં છે બીજા ગુનામાં, એની સાથે સંપર્કમાં હતા. અને જે વડોદરાના આરોપીઓ છે એ લોકોને પણ એકબીજાની સાથે સંબંધ હતા. અને યોગેશ બહારથી પણ આયુર્વેદિક સિરપ મંગાવતો હતો અને પોતાની રીતે પણ બનાવતો હતો. અને યોગેશને જે ટેકનિકલ સપોર્ટ કરનાર રાજદીપવાળા, કે જે એની અંદર બધા જે અલગ અલગ કમ્પાઉન્ડ ભેગા કરી અને આયુર્વેદિક સિરપ બનાવવા માટેની જે ટ્રાય કરતા, એ સપોર્ટ એને રાજદીપવાળા તરફથી મળી રહ્યો હતો. આ જે ઘટના બની ત્યારબાદ એમનું જે વીણા રોડ ઉપરનું જે ગોડાઉન છે ત્યાં એમને અમુક પ્રકારના પુરાવાનો નાશ કરેલો, જે જૂની બોટલો હતી અને એની પૂછપરછની અંદર જે કબૂલ્યું છે, એમની પાસે જે જૂની કોઈ વસ્તુઓ પડી હતી એ બધી એને સળગાવીને નાશ કરેલું. તો જૂનાગઢમાં નકલી પોલીસ અધિકારી પકડાયો છે. પોતાની DYSP ની ઓળખ આપતો હતો આરોપી, જ્યારે આરોપી હાલ ગિરફ્તમાં આવ્યો છે. વિનિત દવે નામનો આરોપી પકડાઈ ચૂક્યો છે જૂનાગઢથી. જૂનાગઢમાં નકલી પોલીસ અધિકારી પકડાયો છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પોતાને DYSP ની ઓળખ આપતો હતો. હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. વિનિત દવે નામનો આરોપી પોલીસ પકડમાં છે. તો હવે નકલી CBI ઓફિસર પણ ઝડપાયો છે. નકલી ઓફિસર ન્યૂડ વિડીયો કોલ કરી પૈસા પડાવતો હતો. વડોદરાના યુવકને ફેસબુક પર વિડીયો કોલ કર્યો, નકલી ઓફિસરે રેકોર્ડિંગ કરી 3 લાખથી વધુનો મુદ્દા માલ પડાવ્યો હતો. CBI ઓફિસરની ઓળખ આપી વધુ રૂપિયાની પણ માંગ કરી, જ્યારે સાયબર ક્રાઇમે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહિલાઓના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી વાત કરતા હતા. અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપી યુવકને ભારે પડી છે. વલસાડ નજીક અમદાવાદ નેશનલ હાઈવે પર એક અજાણ્યા વ્યક્તિએ બાઇક ચાલકને થોભાવી લિફ્ટ લીધી હતી. તો બાઇક ચાલકે વ્યક્તિને પોલીસ સમજી લિફ્ટ આપી પણ દીધી અને ત્યારબાદ અજાણ્યા વ્યક્તિએ યુવકના લેપટોપની ચોરી કરી હાઈવે પર ઉતરી ગયો હતો. બેગમાં વજન ઓછું હોવાનો અનુભવ થતા બેગમાં એ ચેક કરતા લેપટોપની ચોરી થઈ હોવાનું સામે આવ્યું.
समग्र चोरी की घटना हाईवे पर एक गल्ला पास सीसीटीवी में कैद थी थी। बाइक चालके वलसाड पुलिस ने जाण करता पुलिस सीसीटीवी आधार कार्यवाही हाथ धरी छे। વાત વડોદરાની બાઇક ચોર શખ્સની ધરપકડ કરવામાં આવી છે। બાઇક ચોરીના 15 ગુનાનો ભેદ ઉકેલાયો છે। માંજલપુરના ઘનશ્યામ સોલકીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ ચોરી કરેલા 15 બાઇક જપ્ત કરાયા। નોકરિયાત લોકોનો બાઇકને આ ચોરી કરતો હતો આરોપી। ડુપ્લિકેટ ચાવીની મદદથી ચોરીને અંજામ આપ્યો। तो वडोदरा भाजप कोर्पोरेटर नु फेसबुक पेज हेक थयु छे। वार्ड नंबर 16 ना कोर्पोरेटर स्नेहल पटेल नु फेसबुक हेक थता तेमने साइबर क्राइम में फरियाद नोंधावी छे। एकाउंट हेक करनार नु आईपी एड्रेस पाकिस्तान नु होवानुं अनुमान छे। साइबर क्राइम सेले गुनो नोंधी वधु तपास हाथ धरी छे। मारु पेज हेक थयेल छे जे पाकिस्तानथी अत्यारे हेन्डल थई रहेलू छे। एनी अंदर कोंग्रेसनी जाहेरात करवामां आवे छे अने हूँ भारतीय जनता पार्टीमांथी काउंसिलर छूँ अने भविष्यमां मने पण नुकसान पहोंचाड़े तेम छे। આણંદમાં શાળાએ જતી વાનની અકસ્માત ટળ્યો। વાનમાં બેઠેલા 5 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા છે। વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। આણંદના રાહતળાવ ગામના પાટિયા પાસે આ ઘટના બની કે જે ઠક્કર સ્કૂલે જતી વાનને અકસ્માત ટળ્યો છે। બેફામ ડમ્પર ચાલકો ડમ્પરનો વધુ એક અકસ્માત થયો છે। કારને ટક્કર મારી ડમ્પર દિવાલમાં ઘૂસી ગઈ। પાટણના ધારપુર હાઈવે પર બેફામ ડમ્પર ચાલકની કરતૂત સામે આવી। ધારપુર રોડ પરની ડિવાઇન મેન્ટર હેલ્થ એન્ડ રિહેબ સેન્ટરની દિવાલ તોડી પાડવામાં આવી અને બનાવમાં કોઈ જાનહાની નથી થઈ। જોકે અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થયો। રાજ્યમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। બેફામ ડ્રાઇવિંગ કરતા ડમ્પર ચાલકોએ ચાલુ અઠવાડિયે અનેક લોકોના જીવ લીધા છે। આજે પાટણમાં વધુ એક ડમ્પર ચાલક અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો। ધારપુર હાઈવે પર એક ડમ્પર કારને ટક્કર મારી દિવાલમાં ઘૂસી ગયું। સોમવારે અમદાવાદના વાસણામાં એએમસીના ડમ્પરે ફૂટપાથ પર રહેલા દંપતીને કચડી નાખ્યું, જેમાં એક શ્રમિકનું મોત નિપજ્યું છે, જ્યારે પરિવારના સભ્યો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે। અમદાવાદના છેબતપુર પાસે ડમ્પર ચાલકે માતા પુત્રીને અડફેટે લેતા બંનેના મોત નિપજ્યા હતા અને અકસ્માત કરી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। અરવલ્લીના ધનસુરામાં પણ બેફામ બનેલા ડમ્પર ચાલકોનો આતંક સામે આવ્યો છે। અંબાસર પાસે ડમ્પરે ટક્કર મારતા બાઇક સવાર 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા। દમણમાં પણ ડમ્પરની અડફેટે 1.5 વર્ષના બાળકના મોતની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગર હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 લોકોના જીવ ગયા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર પણ ડમ્પર અને કારનો અકસ્માત થતા 2 લોકોના મોત નિપજ્યા હતા। બેફામ બનેલા ડમ્પર ચાલકો અનેક લોકોનો જીવ લઈ રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે તેમના પર લગામ કોણ લગાવશે। બેદરકારીથી ડ્રાઇવિંગનો ભોગ માસૂમ લોકો બની રહ્યા છે અને તેમના પર કાર્યવાહી કોણ કરશે? આ ન્યૂઝ સિટી ગુજરાતી સવાલ કરી રહ્યું છે। અકસ્માત કરી અને ફરાર થઈ જતા લોકો સામે આખરે કાર્યવાહી ક્યારે કરાશે તેવા હાલ મહત્વના સવાલ સામે આવી રહ્યા છે। કારણ કે બેફામ ડમ્પર ચાલકો બન્યા છે, અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે, ફરાર થઈ જતા ચાલકો સામે હવે શું કાર્યવાહી થશે તે પણ એક મોટો સવાલ છે। ડમ્પર ચાલકોને કેમ કોઈ પણ કાયદાનો ડર નથી રહ્યો? સાથે જ અનેક અકસ્માત થાય છે ત્યારે ડમ્પર ચાલકો હાલ ઘટનાસ્થળેથી ફરાર પણ થઈ જતા હોય છે, તેવી પણ ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ તેમના સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? તો હવે વાત લોહી તરસ્યા દીપડાની। દાહોદમાં ખૂંખાર દીપડાની દહેશત સામે આવી છે। કચલધારા ગામમાં એક વ્યક્તિ પર હુમલો થયો। કુદરતી હાજતે નીકળેલા વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો। દીપડાએ હુમલો કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે। દીપડાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે।
तो सूरत ना बेस्तान विस्तार में 21 वर्षीय युवक नु शंकास्पद मौत निपजा चकचार मची गई। आ बाद सुरेश पाटिल नामना व्यक्ति नु शंकास्पद हालत में मृत्यु मिली आव्यो। युवक ना खिस्सा माथी ताड़ी नी पोटली पण मळी आवी हती। बेस्तान पोलीसे हाल तो मृत्यु पंचनामु करी पीएम अर्थी खसेड़ियो छे। पीएम बाद ज मौत नु साचु कारण जाणी शकाशे। અમદાવાદમાં 1.5 વર્ષના બાળકનું અપહરણનો પ્રયાસ। ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં મધ્યપ્રદેશના વ્યક્તિએ અપહરણનો પ્રયાસ કર્યો। દારૂના નશામાં આરોપીએ અપહરણનો પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકો અજાણ્યા વ્યક્તિને પકડી પોલીસને સોંપ્યું છે। બોટાદના હળદળ ગામમાં આવેલા તળાવમાં પાણી બંધ કરવામાં આવતા ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। તળાવમાં સૌની યોજના હેઠળ પાણી છોડવામાં આવતું હતું, પરંતુ 3 દિવસ પહેલા અમુક તત્વો દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું। ગામના ખેડૂતોએ ટ્રેક્ટરો લઈ બોટાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું। બોટાદ તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો, તો તાત્કાલિક તળાવમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે। ખેડૂતોએ આવેદન પત્ર આપી હાલ તો વિરોધ નોંધાવ્યો છે। સાથે મામલતદાર કચેરીએ ખેડૂતો પહોંચ્યા હતા। મહત્વના સમાચાર સામે આવ્યા છે। રખડતા ઢોર સમસ્યા અંગે હાઈકોર્ટમાં સુનાવણી। સુનાવણીમાં ઢોરવાડામાં ઢોરની સ્થિતિ અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે। નવી નીતિનો અમલ જરૂરી છે તેવું હાઈકોર્ટનું કહેવું છે, પણ પશુઓને તકલીફ ન પડે અને તકલીફ જો પડે છે તો અયોગ્ય છે તેવું હાઈકોર્ટે ટોક્યું છે। જો ગાયને તકલીફ પડે તો ભગવાન આપણને માફ નહીં કરે। સરકારને 24 કલાકમાં જવાબ આપવા માટે નિર્દેશ કરવામાં આવ્યો। પશુઓના મોત અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે। સ્વાર્થ લાભ માટે પશુઓના મોત ન ચલાવી લેવાય। સ્વાર્થમાં જીવ મરે તે ડિઝાઇન હશે તે ન ચલાવી લેવાય તેવું પણ હાઈકોર્ટે ટકોર કરી છે। નીતિના અમલની આડમાં પશુ મોત હોય તો ન ચાલે। નડિયાદ અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દાને કોર્ટે ગંભીરતાથી લીધો છે। ઢોરવાડાઓની પશુઓને રાખવાની ક્ષમતા, તેમને અપાતા ચારા, મેડિકલ ટ્રીટમેન્ટ સહિતની વિગતો તાત્કાલિક રજૂ કરવા માટે કોર્ટે હુકમ કર્યો છે। પ્રશાસનની કામગીરીની આડમાં નિર્દોષના જીવ જાય તો તે ચલાવી ન લેવાય। રાજ્ય સરકાર, નડિયાદ કલેક્ટર અને જવાબદાર પક્ષકારોને આ મુદ્દે એક જ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે। આ ગંભીર પ્રકારના મામલામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી નહીં લેવાય। આવતીકાલ સુધીમાં તમામ મુદ્દાઓનો વિસ્તૃત રિપોર્ટ કોર્ટના રેકોર્ડ પર મૂકવા માટે હુકમ કરાયો છે। પશુ માલિકો તરફથી થયેલી રજૂઆતો બાબતે પણ સરકાર સંજ્ઞાન લઈ યોગ્ય જવાબ રજૂ કરે તેવું કોર્ટે ટાંક્યું છે। જ્યારે પણ આ પ્રકારે કોઈ નવી નીતિ અમલમાં આવતી હોય છે ત્યારે એવું નથી હોતું કે બધા જ મુદ્દાની અમલવારી પહેલા જ દિવસથી સ્પષ્ટ રીતે સિવિલિટીમાં ચાલતી હોય, પરંતુ જ્યારે આવા મુદ્દા ધ્યાનમાં લાવવામાં આવ્યા ત્યારે કોર્ટે એ વસ્તુનું ખાસ ધ્યાન દોર્યું છે કે ક્યાંક ને ક્યાંક ઢોર નિયંત્રણ નીતિની અમલવારી કરવામાં ક્યાંક એવું ના થાય કે પશુઓના સ્વાસ્થ્ય, પશુઓના આરોગ્ય, પશુઓના જાનમાલ સાથે કોઈ નુકસાન થાય, અને એ જોવાની જવાબદારી પણ સરકારની છે। તો એમ એક રીતે જોવા જઈએ તો કોર્ટનું વલણ પણ ખૂબ જ બેલેન્સ્ડ છે। ક્યાંક એવું નથી થતું કે નાગરિકોની સલામતી જોવા જતા ક્યાંક આપણે જે એનિમલ વેલફેરની વાત કરીએ તો એની સાથે અન્યાય થતો હોય, એ પણ નથી થવા દેવાનું। નાગરિકોને હાલાકી ના પડે એ પણ જોવાનું છે, અને ક્યાંક ને ક્યાંક ઢોરોનો ત્રાસ અંકુશમાં આવે એ પણ જોવાનું છે। મહેસાણાના ધરોઈ ડેમ વિભાગની ઓફિસો સીલ કરવામાં આવી। બીજાપુર નામદાર કોર્ટે 3 ઓફિસો સીલ કરી છે। ધરોઈ ડેમની બાંધકામ શાખા સહિત 3 ઓફિસો સીલ કરાઈ। 2 ખેડૂતોએ વળતર પેટે કોર્ટ રાહે માંગ કરી હતી। 17 લાખની રકમ અધિકારીઓને આપી નહોતી, રકમ ન મળતા ઓફિસ સીલ કરવાની માંગ કરવામાં આવી હતી, તો હિસ્સાબી શાખા સહિત 4 ઓફિસ સીલ કરવામાં આવી છે। કોર્ટના અધિકારીએ લાંબી ચર્ચા બાદ કાર્યવાહી કરી છે। છોટાઉદેપુરના સંખેડા તાલુકાના ગામોમાં ખેડૂતોએ ચાલુ વર્ષે કપાસનો પાક તૈયાર કર્યો હતો, પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। સંખેડા તાલુકાના રાયપુર અને ગરડા ગામમાં મોટા ભાગે કપાસ ઉગાડવામાં આવે છે।
ત્યારે તૈયાર થયેલો કપાસનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ચાલુ વર્ષે સંખેડા તાલુકાના ખેડૂતોએ 21,000 હેક્ટરમાં કપાસની ખેતી કરી છે, તેમાં મોટા ભાગે જે નુકસાની થઈ છે જેનું સર્વે કરવામાં નથી આવ્યું અને તેવા ખેડૂતો હાલ આક્ષેપ કરી રહ્યા છે। ખેડૂતો દેવ કરી કપાસ કરે છે પરંતુ પોષણક્ષમ ભાવ ન મળતા કપાસને ઘરમાં ભરી રાખ્યું છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગણી કરી છે। એવું હતું કે સીસીઆઈ ચાલુ થશે અને સારા ભાવ મળશે, પરંતુ આ વર્ષે પણ સીસીઆઈ ચાલુ થઈ નથી અને સારા પાક સારા ભાવ મળી રહ્યા નથી। અને બીજું કે ઉપરથી એક તો સરકારનો માર ઉપરથી કુદરતનો માર બી પડી રહ્યો છે, માવઠું થવાના કારણે ખૂબ જ મોટું નુકસાન થઈ ગયું છે। હાલમાં અમારા ખેડૂતોની ખૂબ દયનીય પરિસ્થિતિ છે અને અમારા વાવાઝોડા અને વરસાદના કારણે કપાસની ડાળીઓ તૂટી ગઈ છે। વળતર અમને કપાસનું ઉત્પાદન ખૂબ ઓછું મળે એવું છે, સરકાર અમને વળતર આપે, સર્વે સત્વરે કરાવે એવી અમારી માગણી છે। વાવાઝોડા અને વરસાદને કારણે કપાસ બિલકુલ ભયભેગો થઈ ગયેલ છે, ભાગી ગયેલ છે। અમે સરકાર પાસે 4/11 આવેદનપત્ર આપી વળતર અરે ભાવ વધારો માગેલ હતો, છતાં પણ સરકારે કોઈ ભાવ વધારો ચૂકવેલ નથી। તો નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। ઢોરવાડામાં ઢોરની સ્થિતિને લઈને હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, કહ્યું કે પશુઓને તકલીફ પડે તે અયોગ્ય, 24 કલાકમાં સરકારને જવાબ આપવા માટે નિર્દેશ। કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાની ધરપકડ, રામ મંદિરના પૂજારીની અપમાનજનક કરી હતી પોસ્ટ, મહિલાને બદનામ કરવાનો પ્રયાસ। રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, 1-2 દિવસ બાદ તાપમાનનો પારો 2-3 ડિગ્રી ઉંચકાવાની શક્યતા। તમે હોટલમાં પરિવાર સાથે શાંતિથી ભોજન કરી રહ્યા હોય, સ્વાદિષ્ટ ભોજનની જ્યાફત માણી રહ્યા હોય, ત્યારે અચાનક જ પાછળથી કાચ તોડી ધડાકાભેર કાર આવી ચડે તો? આવો કાલ્પનિક સીન રિયલ સીનમાં બદલાયો ચીખલીમાં। કંઈક આવા જ ખતરનાક દ્રશ્યો સામે આવ્યા નવસારીના ચીખલીના આલીપીર નજીક। અહીં હોટલમાં કેટલાક લોકો જમતા હતા, ત્યારે જ બેકાબુ બનેલી કાર ધડાકાભેર હોટલમાં ઘૂસી જતા હોટલમાં જમવા બેઠેલા લોકોમાં નાસભાગ મચી ગઈ। કાર એટલી સ્પીડમાં આવી કે કાર હોટલના કાચ તોડી અંદર પૂરપાટ આવતા જેની આડે જે આવ્યું તેને દૂર દૂર ફેંકી દીધા। 3-4 ટેબલને સેન્ડવિચ બનાવી દીધા, લોકો ટેબલની વચ્ચે દબાઈ ગયા, જમતા જમતા જાણે પાછળથી યમદૂત આવ્યા હોય તેવો અહેસાસ થયો। હોટલમાં બેઠેલા લોકોને સાક્ષાત મોત આવી ગયું હોય તેવું 2 ઘડી લાગવા લાગ્યું। 3 લોકોને તો ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડ્યા। મોતની માફક આવતી કાર એક ટેબલને ટક્કર મારે છે છતાં રોકાતી નથી, આજુબાજુના ટેબલને પણ 3-4 ફૂટ દૂર ફેંકી દીધા, આગળ દિવાલ જઈને અટકી। એવું કહેવાય છે કે સુરત પાસિંગની આ કાર હોટલના પાર્કિંગમાં ઊભી હતી, તેની અંદર ડ્રાઈવર બેઠો હતો, ચાલકની ભૂલના કારણે એક્સિલરેટર પર પગ મુકાઈ જતા કાર બેફામ બની હોટલમાં ઘૂસી ગઈ હતી। અમદાવાદ બાદ સુરતમાં પણ બસ બની મોતની બસ। અમદાવાદમાં માતેલા સાંઢની માફક દોડતી બસે યુવતીને કચડી મોતને ઘાટ ઉતારી હતી। એ જ રીતે સુરતમાં સલામત સવારી બની રોડ પર જતા લોકો માટે અસલામત, યમદૂત બનીને રોડ પર દોડતી એસટી બસે સ્કૂટર ચાલકને અડફેટે લીધો। સુરતના આ કમકમાટી ભર્યા દ્રશ્યો ઉધના વિસ્તારના છે। સુરતના ઉધના રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રસ્તા પરથી ફૂલ સ્પીડમાં 2-વ્હીલર લઈને જતો યુવક બસ અને એક બાઇક વચ્ચેથી ઓવરટેક કરવા જઈ રહ્યો હતો। આ દરમિયાન તેનું 2-વ્હીલર અચાનક બસ બાજુ સ્લીપ થતા બસના પાછળના ભાગમાં આવી ગયું હતું। યુવક પરથી બસનું વ્હીલ ફરી વળતા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે રસ્તા પર 2-વ્હીલર ચાલક બીજા 2-વ્હીલરને ઓવરટેક કરી રહ્યો હતો, આ સમયે એસટી બસ પણ બાજુમાંથી પસાર થઈ રહી હતી। જો કે ઓવરટેક કરતા યુવકના 2-વ્હીલરનું આગળનું વ્હીલ એસટી બસ સાથે અથડાતા તે સ્લીપ થઈ ગયો હતો અને એસટી બસ તરફ પટકાયો હતો, આથી એસટી બસનું પાછળનું વ્હીલ તેના પર ફરી વળ્યું અને ઘટના સ્થળે જ યુવકનું મોત નિપજ્યું। એસટી બસ સાપુતારા બાલાસિનોર રૂટની હતી। ઉધના વિસ્તારમાં આવેલ આશાનગર સોસાયટીમાં રહેતો 22 વર્ષીય ચિરાગ જૈન સવારે ઘરેથી રિંગરોડ ખાતે કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો, દરમિયાન બસના વ્હીલમાં આવી જતા કચડાયો। અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। અકસ્માતને પગલે બસ ડ્રાઈવરે પણ બસને થંભાવી દીધી। બીજી બાજુ સમગ્ર અકસ્માતને લઈ પોલીસને જાણ કરવામાં આવી, પોલીસે અકસ્માતના સીસીટીવી પણ તપાસ્યા, સાથે જ આગળની તપાસ હાથ ધરી છે। રાજ્યના રોડ પર દિવસે ને દિવસે લાકડા ભરેલા ટ્રેક્ટરો બેફામ બન્યા છે। ઓવરલોડ લાકડા ભરીને જતા આવા ટ્રેક્ટરો અને અન્ય લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, ત્યારે આણંદમાં બસ અને લાકડા ભરેલા ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો,
જેમાં 5 લોકોને ગંભીર ઈજા પહોંચી. આણંદના પેટલાદ જોગણ નહેર પાસે પુરપાટ આવતી બસ અને ટ્રેક્ટર ધડાકાભેર અથડાયા. બંને વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ કે મજબૂત ટ્રેક્ટર રોડ પર ફંગોળાઈ ગયું. એટલું જ નહીં, ટ્રેક્ટરના રીતસરના બે કટકા થઈ ગયા. ટ્રેક્ટર રોડથી નીચે ઉતરી ગટરમાં ખાબક્યું હતું, તો રોડ પર ટ્રેક્ટરની ટ્રોલી ઊંધી વળી જતા રોડ પર લાકડાની જાણે રીલમ છેલ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેથી રોડ પર ચક્કાજામ થયો. એસટી બસનો આગળનો ભાગ આખો તૂટી ગયો. બસમાં સવાર લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા. આ અંગેની તંત્રને જાણ કરવામાં આવતા 108ની ટીમ પહોંચી અને ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડ્યા. બોટાદના ઢસા પાસે ભાવનગર રોડ પરના દ્રશ્યો જ બોલી રહ્યા છે કે કેટલો અકસ્માત ગમકવાર હશે. રોડ પર યમદૂત બનીને પુરપાટ દોડતી ખાનગી બસ